કચ્છ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે છેવાડાના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ જવા પામ્યું છે. આવી સ્થિતિમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના છેવાડે આવેલા નખત્રાણા તાલુકાના ગાડલી અને સથવારા વિસ્તારમાં પહોંચીને વરસાદના પાણી ભરાવવાની નુકસાની વેઠનાર અને અસરગ્રસ્ત પરિવારોને રાશન કીટ તેમજ તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. समग्र गुजरात कच्छ अने खास करीने पश्चिम कच्छ में आज 6 दिवस अति भारे वरसाद थता आपणे नखत्राणा गादलिया विस्तार नी साहेब तमे मुलाकात ली थी त्यारे अहींयानो आ जे दृश्य शू जोवा मळ्युं एमना विषे तमे शू कहेवा मांगो छो? समग्र कच्छनी अंदर ज्यारे अतिवृष्टि आवी छे त्यारे कच्छना गामो गामना रस्ताओ अने रोडो तूटी गया छे. लोको विमुख थया छे शहेरोथी. पण आपणे ज्यारे નખત્રાણા શહેરની વાત કરીએ તો ગાદલિયા પરિવારના તમામે તમામ ઘરો આવા દડતરો ધ્વસ્ત થયા છે. એ લોકો પાસે રહેવાનું કોઈ ઘર નથી, એમની પાસે કોઈ રોજગારીનો પ્રાપ્ત સાધન નથી, એમની પાસે ખાવા પીવાની આ તમામે તમામ ઘરોમાં જોયું તો કોઈ વ્યવસ્થા ન હતા. આજે જે સેવાધારી પક્ષ કહેવાય કોંગ્રેસ, કે જેણે શરૂઆતથી જ અમને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારથી જ અમે નિર્ણય લીધો કોંગ્રેસ પાર્ટી વતી અને અમારા પક્ષના વિરોધ પક્ષના નેતાએ પણ કાલે આદેશ કર્યો કે આપણા કોંગ્રેસના કાર્યકરોની ફરજ છે કે એક એક ગરીબને ત્યાં અને જરૂરિયાતમંદને ત્યાં આપણે જવું અને એને પૂરેપૂરી રાશનની સુવિધાઓ પૂરી પાડવી. મારે તો આપના માધ્યમથી કહેવું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં 25 વર્ષથી ચાલતી સરકારમાં ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની સરકારનો બનાવેલો સિંચાઈનો મોટો એક પણ ડેમ તૂટ્યો નથી, પણ એમના 25 વર્ષથી ચાલતા રોડ અને રસ્તાઓ તમામે તમામ તૂટ્યા છે ત્યારે આ ગરીબોની આ હાલત થઈ છે. ભ્રષ્ટાચારે મજા મૂકી છે. મારે આજે આપના માધ્યમથી આહવાન કરવું છે કે આ ફરજ એક માનવતાની છે, કોઈ કોંગ્રેસ પક્ષની એકની નથી, તમામે તમામ કચ્છની સામાજિક સંસ્થાઓ અને કચ્છના બીજા પક્ષના, હું આપને એ પણ કહું, ભાજપ પક્ષના સત્તાધિકારીઓને આજે એ સમજવું જોઈએ કે અમે સત્તા લઈને બેઠા છીએ તો અમારે પણ લોકોની પડખે ઉભું રહેવું જોઈએ. ફક્ત ને ફક્ત વિડીયોમાં ફોટોગ્રાફી કરાવી, સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા અપપ્રચાર કરી અને ફક્ત ધારાસભ્યો ખરીદવાની જે કામગીરી કરનારા પક્ષને હું અહીંયાથી જાણ કરું છું કે આપ આવા ગરીબોના વિસ્તારમાં આવો, એક એક ગરીબની સાંત્વના પૂરી પાડો, એમને ટાલપત્રીઓ આપો, એમને રેશનિંગનો પુરવઠો આપો, એમને કોઈ પણ તકલીફ પડતી હોય ત્યારે તમામે તમામ અબડાસાના વિસ્તારના આગેવાનોની આજે ફરજ બની છે. અને અમે કોંગ્રેસના અમારા અહીંયા નખત્રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ, રાણુભાભાઈ, વેરસીભાઈ, અમારી સમગ્ર ટીમ ત્રણેય ત્રણ તાલુકાના પ્રમુખો સાથે મળી અમે ટ્રેક્ટરોથી વાહનોથી એક એક ગામમાં જ્યાં જ્યાં ગરીબને આવી તકલીફ હશે, જે પ્રજાથી વિખૂટા પડી ગયા છે, જે ખેતરોમાં છે, વાંઢોમાં છે, એને તમામને તમામને અમે પુરવઠો, રેશનિંગ જે અમારાથી બનશે એ કોંગ્રેસ પાર્ટી તરફથી અમે પૂરો પાડશું. અમે કોરોનામાં જેમ 2700 કીટનું વિતરણ કર્યું હતું લખપતમાં, એમ હવે અબડાસા અને નખત્રાણામાં આવી કીટોનું વિતરણ કરશું. અને મારે સરકારના પુરવઠાની દુકાનદારોને પણ આજે કહેવું છે કે આપની દુકાનોમાં જે જે માલ હોય અને તમામે તમામ સંયોજકો, એનજીઓ અને દાતારોને સાથે મળી અને પુરવઠો ગામે ગામ જ્યાં જ્યાં આવા વિખૂટા અને ગરીબ પરિવારો છે ત્યાં પૂરો